Sorting Man. Oh,
भोलो नहीं तारी यारी, जीव भर जाए भोलो नहीं तारी यारी।
तारीख सुमरनी गाड़ी टॉप के
बच्ची लाला बच्ची लाला बच्ची लाला Thank you.
કાળીતરાવડી ગામમાં ઉપસ્થિત સર્વે મહેમાનોનું હાર્દિક સ્વાગત કરીએ છીએ. કારણ કે કોઈક મોટા મહેમાન છો, કોઈ ઘણા બધા, તો અહીંયાથી હું શબ્દોથી કેનું સન્માન કરું છું, તો બધાએ સ્વીકારી લેજો. કારણ કે આમ તો અમે નાના બાબુભાઈ કંઈ કહેવાય નહીં, પણ પ્રસંગ છે માં ચાવલનો તો ચૂપ તો રહેવાય નહીં ને. એવી માં ચાવલના પટાંગણમાં આપણે સૌ બેઠા છીએ, એવી માં ચાવલને યાદ કરી અને આપણે પ્રોગ્રામમાં હું મજા કરાવીશ, હાસ્ય મજા આવશે. કારણ કે આપણે હસવું પણ જરૂરી છે, અને જે હસે નહીં ને એનો કોઈ ભરોસો ના કરવાનો. સાહેબ 23, 24 અને 25 મને ખબર છે બાબુભાઈ, આ બેનો હોય ને 23 તારીખના 6 વાગ્યા સુધી ભરતમાં ક્યાંક ટાંકો રહી ગયો હતો ને પૂરો કરવો, કારણ કે આજે આ દિવસની રાહ જોતા હતા. આ બેનો એટલે આપણે બેનોનો રાઉન્ડ લેવો છે, પણ એ પહેલા માં ચાવલને યાદ કરશું આપણે. દુખહરણી માં કુળદેવી મારી કરણી કરને સહાય, પણ જાર જગમાં માં તું જોગણી મારી ગુણ લાગા દિન રાત, તુજ મારી કોર્ટ તુજ કાયદો અને તુજ મારી જ મારો ઇન્સાફ. હે કા તો સજા કરી દે ને મોરી માં, હે કા તો ગુના કરી દે ને માફ. તુજ કોર્ટ તુજ કાયદો અને તુજ મારી અમારો ઇન્સાફ, કા તો સજા કરી દે મોરી માં અને કા તો કરી દે ગુના બધાય માફ, એવા માં ચાવલ પાસે પ્રાર્થના કરી. અને આપણા જે અહીંયા મહેમાનો બધાયા છે એનું પણ સન્માન કરવું છે, કારણ કે આજે આપણે હસવું છે, મોજ કરવી છે. એટલે ઘડિયાળ માથે વાત લઈ આવી છે. જૂનો જમાનો હોય ને સાહેબ, જૂના જમાનામાં કઈક બળદ આવે તો આખું ગામ જોવા જાય, કોઈ નું કઈ ભેંસ લેતો ગામ જોવા જાય, કોઈ ગાય લેતો ગામ જોવા જાય. હવે એક ગામમાં કાંતિ કાકો ઘડિયાળ લઈ આવ્યો, ગામ આખું જોવા આવ્યો ઘડિયાળ. કારણ કે ઘડિયાળ એટલે કે આ બધો સમય, કદી તો માણસો 4 વાગે ઉઠીને ગાડા ભરતા અને 2 વાગે ઉઠીને ગાડા ભરતા, દી ના ઉગે 3000 ફેરા દઈ દેતા, કે હજી દી નથી ઉગો, કારણ કે સમય ની ખબર જ નહોતી. તેથી કાંતિ કાકો ઘડિયાળ લઈ આવ્યા, પણ ઘડિયાળ કેવું ખબર છે, ઘડિયાળમાં જો 1 વાગે ને તો માયથી કોયલ બોલે અને બોલે કે કાંતિ કાકા 1 વાગો, એવું ઘડિયાળ. આખું ગામ કાંતિ કાકા નું ઘડિયાળ જોવા આવ્યું અને કોયલ બોલે, ઘડિયાળે ટકોરો માર્યો 1 કલાક થયો અને માયથી કોયલ આવી અને બોલી કે કાંતિ કાકા 3 વાગ્યા, 1 કલાક થયો, કોયલ આવી ઘડિયાળ માંથી અને બોલી કે કાંતિ કાકા 2 વાગ્યા. પછી એક દિવસ થોડી ઘડિયાળમાં મિસ્ટેક થઈ, આખું ગામ જોવા આવ્યો, કોઈ કોમ જોવે, કોયલ ક્યાંથી બોલે, કેમ બોલે, એમાં ઘડિયાળ બેઠાઈ ગયું, કોયલ બોલી નહીં 3 કલાક. કાંતિ કાકાને વિચાર આવ્યો કે ભાઈ ઘડિયાળ તો રિપેર કરાવવું પડશે, નકા મને આ બધા ગામ વાળા જોવા આવ્યા ને કહેશે વિદેશ થી મગાવ્યું ઘડિયાળ ને 3 દિવસમાં બગડી ગયો કે. પણ પાછો કાંતિ કાકાને ભરોસો નહીં એમ કે આને હવે જો હું ક્યાંક દઈશ ને માંથી કોયલ કાઢી લેશે ને અવાજ આવશે નહીં તો, કે ગ્લેન ઘરે જ કે બાઈમણ કીધું લે ચીપીઓ લે પકડ લે ચાકો લે આપણે રિપેર કરી નાખી. એટલે ઘડિયાળ રિપેર કર્યું, મંડ્યા ઈસ્ક્રુ ખોલવા, ઘોડિયાળના કાંટા ડગાવ્યા અને પછી જયારે ઈસ્ક્રુ ફિટ કરવા મંડ્યા ત્યારે 1-2 ઈસ્ક્રુ વધ્યા. કાંતિ કાકાનો મગજ ગયો કે આ ઘડિયાળમાં કઈક હવે જેટલા ટપણિયા છે કંપની લીધા હતા એમાંથી ખૂટ્યું એટલે કાંક થયું હશે, પણ એ કે મને વિશ્વાસ છે બોલશે ખરી કોયલ. પણ ઘડિયાળ ટીગાડ્યું, ટંકોરો વાગ્યો, કોયલ આવીને બોલી કે કાંતિ કાકા 1 કલાક. એટલે કારણ કે ક્યારેક ઘડિયાળ પણ બગડી જાય, કાંતિ કાકા ને પૂછે. અને ગામમાં
બે વેપારી આયા કારણ કે પટ્ટી લમીને પંથ ગણો દોડે લખો લોગ પણ લખે મેતા કોક લજે અને કરોડે મેજા કોક ઈ પટ્ટી લમીને પંથ ગણો ઈ દોડે લખો લોગ અને લાખો કાયત્રાઈ વેચ ફાવે તો ફેરો લાખો તો પાટિયા વેચ કાયત્રાઈ વેચ ફાવે તો ફરો અને પાટિયે જો પતો ન દલાલે જો ધરો જમીન રોલટ રોગો દલાલ પડ્યો છે. એક વખત પાડો લેવા એક ગામમાં બે વેપારી આવ્યા અને એક ભાઈ આવ્યો. વેપારી આવ્યા એટલે ગામમાં કેવું ગામ હોય શું કઈ ગામના એક બે માણસ હોય એના માથે ગામ આખું ખબર પડી જાય કે ગામમાં અમે. એટલે એક પેલા ભાઈ કણ ગયા, ભાઈ બેઠો પગ ચડાવી રામ બેઠો તો કઈ ઉપાધિ જ નહીં. કોણ જાય કૂતરું કદાચ પાય કોઈનું કઈ કરતું હોય તો એ હળ ના કહી શકે મોઢા માંથી, એમ બેઠો હતો. અને આવીને એને પૂછા કરી કે ભાઈ અહીંયા આગળ ફલાણા ભાઈ નો પાડો વેચાવું છે, મારો પાડો લેવો છે, એનું ઘર ક્યાં? મારો બેટો આમ પગ થી એસારા કરે બોલે નહી એવા માણસો પગ થી એસારો કરી કે આ શેરીમ છે. એટલે બે ભાઈ ગયા કે માજી હતા, માજી ને પૂછા કરી કે માજી પાડો એ કે દેવાનો છે કે? એટલે માજી એ કીધું કે પાડો તો દેવાનો છે પણ દેવો નથી. દલાલ ગોટાળે ચડ્યા કે પાડો એ કે દેવાનો અને દેવો નથી તે કે એમ કેમ? કે માજી કે તમારું મગજ તો બરોબર છે ને? કે મગજ બરોબર છે કે પાડો દેવાનો પણ દેવો નથી. દલાલે વિચાર કર્યો, 80 ટપી ગયા, 80 ટપી ગયા એનું કાંઈ નક્કી નહીં, ગાડી કે પાઈ લફે કે આનું કાંઈ નક્કી નહીં. કે દલાલે હેરાય પાછો એ માણસ જે બેઠો હતો એના જઈને ભૂસા કર્યો કે આ માજી એ તો બરોબર નહીં કે? માજી તો કે કમ્પ્લેટ છે કે? તો ઈ એમ કે છે કે પાડો દેવાનો અને દેવો નથી તે કે? ઈ કે દેવો એનો છોકરો વાડી ગયો છે, આવીને આવશે તો ઈ સોદો થશે. એટલે કઈ કામ આવું ગોટાળે ચડે. અને કાનો મામો બેંજા માસ્ટર ખરેખર મોજ કરાવે. કાના ભાઈ થઈ રહ્યા આના, હવે કાના દે આના. એટલે કારણ કે મોજ છે ઈ આવો રૂડો અસર છે. અને હું તો એમ કહું હવે આ 3 દિવસ એટલી મોજ કરીએ કે હવે 3 દિ આપણે મોજ કરીને 3 દિ નીંદર કરવાની એ આપે. અને બેનો 3 દિ લુગડા ધોવાના છે, 5-5 મલીશે પાણીઓ બદલી જાય અને એકબીજા નો હોને માંથી નવરી ન થાય. જોતા લબક જબક થાય રહ્યો ઝુમણા ને ઝરમર ને ખરેખર. પણ આ માતાજી નો પ્રસંગ છે બેનો. આવા પ્રસંગમાં જો નાણા આવે પણ ટાણા ના આવે, આવા ટાણે જો મોજ શોક ના કરીએ અને સમય સમય બલવાન હે, સમય નીકળી જાય, સમન કોઈની રાહ નથી જોતો. એટલે જેવો સમય આવે એવા સમય મોજ કરી લેવાય. અને આ તો માતાજી નો પ્રસંગ છે સાહેબ, માં ચાવલ નો પ્રસંગ છે. એમાં જો આપે મોજ ના કરીએ અને આવા નાણા મળશે પણ આવા ટાણા નહીં મળે. એટલે બેનડીઓ કયું તું ની વાટ જોવે છે પણ બાબુભાઈ આવશે ત્યાં સુધી હું મોજ કરાવીશ. પછી તમારે મોજ કરવાની છે. પણ મારા સ્વયં સેવકોને ખાસ વિનંતી કે સ્ટેજ માથે જે ચા પાણીની વ્યવસ્થા હોય એ ચા પાણી કરાવી દો, ત્યારબાદ આપણે પ્રોગ્રામ નિહાળશું. અને ખરેખર ખપે ભાઈ આમ મૂસેમાં લીંબુ લટકતું હોય, મૂસેમાં લીંબુ લટકતું હોય, બારે મોટીઓ વાતો કરતા હોય પણ એ ઘરે જાય ફોલ ઠંડી, જેને કહેવાય કે કડકડતી ઠંડી હોય, બે બે ધાબરા ઓઢ્યા હોય એવી ઠંડી હોય. અને ઘરે ઈ બેઠા હોય ને એમાં જો બાયમણ પોતો લઈને આવી અને પંખો ચાલુ કરે તો કેની તાકાત છે ઈ પંખો બંધ કરાવી શકે? બારે કાપે પણ એવી જ રીતે ફૂલ ગરમી હોય અને આમ ધક ધક માં તમે બેઠા હો અને આવી અને ઈ હાવેણી લઈને આવે ને જો ઈ પંખો બંધ કરે તો કેની તાકાત નથી ચાલુ કરવાની. હે ઈ નારી શક્તિ આજે બેઠી છે મારી બેનડીઓ. આપણે કહીએ કે બેનો બેનોની બુદ્ધિ કેટલી, આપણે વાતો કરીએ કે બેનોની બુદ્ધિ પગ સુધી, આપણે વાતો કરીએ બેનો હું તમારા ભેગો છો પણ એ સાચી હકીકત વસ્તુ છે. કારણ કે આ દેશની આ દુનિયાની આ વિશ્વની જગદંબા માવડી શક્તિ છે ને એની પેણીએ બુદ્ધિ છે ને એનું કારણ છે કે એ પગલું ભરે ને એના પહેલા એ વિચાર કરે, પગલામાં વિચાર કરે. એટલે બેનો તમારી પેણીએ કહે કે બેનની બુદ્ધિ પેની સુધી, કારણ કે એ વિચાર કરે ને એના પહેલા ડગલું ભરે એ બેનો છે. હવે બાબુભાઈ આવી ગયા છે, મોજ કરવાની છે બાપ. કારણ કે આવો રૂડો અવસર હોય એમાંય જે 2 કલાકનો આપણે રાઉન્ડ લીધો બાબુભાઈ વાત કરી. ને બાબુભાઈ હકીકતમાં કોડા નીકળતા હતા તમે ભેગા, આ તો તમે હઈ કરી ગયા ખરેખર. આમ બેનો કોડા જ કાઢતું હતું કે હવે આ કેમ કરશે કેમ કરશે. પણ હવે આપણે ઘણો સમય નથી લેવો અને આપણે હું વિનંતી કરું સાહેબ સ્ટેજ માથે ચા પાણીની વ્યવસ્થા કરાવો જલ્દીથી જલ્દી.
આવી ગઈ લ્યો, કારણ કે ચાય આપણી કુળ દેવી બેડી આપણા સુરાપુરા, કે બીડી થી બુદ્ધિ વધે, સિગરેટ થી શાન વધે, ગુટકા થી જ્ઞાન વધે, તમાકુ થી તંદુરસ્તી વધે, માવા થી મીઠાશ વધે, ચાય થી ચીકણાઈ વધે, અને છેલ્લે દારૂ થી દોસ્તી વધે. અને આ બધું કરીએ તો ધના બાપા, બાપાનું વાય કઈ ન વધે. સમજાય? શરીર ના સવાલો એ મોડે બેઠો મોચ, પણ આજે મળશે જેડે મળશે કે ખીચે વારી ખોચ સાહેબ. પણ હું તો એમ કહું સાહેબ, કાલે પ્રોગ્રામ હતો, અહીંયા કલાકાર બે મોટા હતા, ફરીદાબેન મીર અને દેવરાજભાઈ ગઢવી. ખરેખર હું કહું છું, આ બેનને ધન્યવાદ દઉં છું, આ ભાઈને ધન્યવાદ દઉં છું. આ ભાઈ ને બેનો ઘોરમાં બંધ ના થયા, પણ કલાકારે ઉગ્યો, આમ કહેવાય ને કે ટેમ થયું એટલે હેરાયું, એવી ઘોર કરી માવલડીએ હો, એવી આ ભાઈઓએ બેનોએ ઘોર કરી ગૌ સેવાના લાભર્થે. કારણ કે હું નંદના નેહડામાં રહેતી, હું ગોકુળની ગાવલડી, મને ખીલેથી નહોતી છોડવી, હું ગોકુળની ગાવલડી, ખીલેથી છોડી તો ભલે છોડી, મને કહાઈને વેચવી નહોતી, હું ગોકુળની ગાવલડી, કહાઈને વેચી તો ભલે વેચી, પણ ભલા માણા મને ચૂલે ચડાવી નહોતી, હું ગોકુળની ગાવલડી, ચૂલે ચડાવી તો એ ભલે ચડાવી, પણ ભણા મને ભાણામાં પિરહવી નહોતી, હું ગોકુળની ગાવલડી, હું ગોકુળની ગાવલડી, બાણામાં પીહરી તો એ ભલે પીહરી, પણ મને મોઢામાં લેવી નહોતી, હું ગોકુળની ગાવલડી, હું ગોકુળની ગાવલડી, મોઢામાં લીધી તો એ ભલે લીધી, પણ ભલા માણા પેલા મને માવલડી કહી પછી તને મને ખાવી નહોતી, હે પેલા મને માવલડી કહીને પછી તે મોઢામાં લીધી, કે હું ગોકુળની ગાવલડી. આવો ગૌ સેવાના લાભાર્થી હતો, એમાં લગભગ 17-18 લાખ ની આજુબાજુ ઘોર થઈ છે. કાલે આપણાથી નહોતી દેવાની, કારણ કે સમય હતો નહીં લેખવાનો, પણ 18 લાખ રૂપિયા ઘોર થઈ છે. તો આજે બધા તાળીઓથી વધાવી લઈએ, કારણ કે ઈ જ ગાય માતા છે ને, ઈ જ આપણી સાચી માતા છે. અને હવે હું વધારે સમય નહીં લઉં, અને બાબુભાઈને હું વિનંતી કરીશ કે બહેનોને મોજ કરાવો, કારણ કે આ ઝરમર ઝુમણા અને ભરત ભરેલા લુગડા છે સાહેબ, આ બધા બહેનો આવડ્યું છે, અને એમ થાય કે કાંઈ વ્રજવાણીમાં રાસ લાગે એવું કંઈક. ને બેનો હું તો એમ કહીશ કે તમે એક રાઉન્ડમાં બધું રમશો ને તો વિડીયો પણ સારો આવશે, કેસેટ પણ સારી આવશે, અને તમને પણ રમવાની મજા આવશે. બાકી તો તમારી મરજી, કારણ કે અહીંયા ટીવીમાં બધું દેખાય છે. એટલે એકવાર જય બોલાવીને હું બાબુભાઈને રજૂ કરીશ, બધા એના મોઢામાંથી જય બોલવી જોઈએ, કારણ કે અવાજ બેહી ગયો હે. બોલ શ્રી ચાવલ માત કી, રણધીર દાદા કી. આવો બાબુભાઈ મોજ કરાવો. બાબુભાઈ આહીર લાખાગઢ વાડા અને વાગડના મોરલા. બાબુભાઈ આહીર, ધન્યવાદ. જોરદાર તાળીઓથી વધાવી લઈએ. હરિભાઈ રાણાભાઈ ડાંગર HRD ગ્રુપ, 11,000 રૂપિયા ગૌશાળાના લાભાર્થી આવે છે. તાળીઓ વગાડી લઈએ સાહેબ. આમાં ટેક્સ નહીં લાગે, બાકી બધે ટેક્સ લાગ્યું છે. આ સાડીઓ ને જોડા ને બધે લેવા જાવ ને એમાં ટેક્સ લાગીને હવે આવે છે. આમાં એક ટેક્સ નહીં લાગે, 5 નાખો 25 નાખો. એટલે ધન્યવાદ. અને માતાજી આવાળા મુરલીધર દાતારો ને આપતા રહે, કે હે જનની જગદંબા, જણજે તો ભગત દાતાર ને કા સુર, નહી તર રેજે વાંજળી તો મત ગુમાવીશ નૂર. આવા સુરવીર દાતારો આવ્યા છે, એટલે આપણે જોરદાર વધાવી લઈએ હરિભાઈ ને. અને હું હવે બાબુભાઈ ને વિનંતી કરીશ કે આવો બાબુભાઈ મોજ કરાવો.